भारत सरकारना वस्त्र मंडळे अंतर्गत आवता सेंट्रल सिल्क बोर्ड द्वारा टेक्सटाइल क्षेत्रमां रोजगार निर्माती माटे समर्थ स्कीम चलावाई छे। आ समर्थ स्कीममां देशना संगठित अने संगठित क्षेत्रना रोजगारोने सिल्क साथे रोजगार आपवानी योजना छे। सूरत शहर खाते सौप्रथमवार आद्य श्री ज्ञान केन्द्र अने ट्रेनिंग कन्फेडरेशन अने सेंट्रल सिल्क बोर्ड साथे ट्रेनिंग सेंटर शुरू करायो छे, जेना भागरूपे आजे संजीव कुमार ऑडिटोरियम खाते रोजगार मेला अने ट्रेनिंग पूर्ण करी हती। तेवा तालीमार्थीओ भारत सरकार द्वारा सर्टिफिकेट वितरण कार्यक्रम राखवामां आव्यो हतो। आ कार्यक्रममां भारत सरकारना टेक्सटाइल अने रेलवे राज्यमंत्री अने सूरतना लोकसभाना सांसद दर्शनाबेन जरदोश विशेष उपस्थित रह्या हता। तेमज सेंट्रल सिल्क बोर्डना सभ्य सचिव रजित रंजन ओखंडियाओ द्वारा विशेष मार्गदर्शन अने नेतृत्वमां कार्यक्रम योजायो हतो। આ કાર્યક્રમ રાજ્યના અનુસૂચિત જાતિ જનજાતિ અસંગઠિત ક્ષેત્રના રોજગારો, મહિલાઓ, વિદ્યાર્થીઓ, ટેક્સટાઇલના ક્ષેત્રમાં કામ કરતા રોજગારો માટે રોજગાર મેળાનું આયોજન કરાયું છે, જ્યાં તેમને માર્ગદર્શન સાથે યોગ્ય સૂચનો દ્વારા રોજગાર મેળવવા માટેની માહિતી આપી હતી। યુનિંગ કોન્ફેડર સેન્ટ્રલ સિલ્ક બોર્ડ અને આધ્યક્ષ જ્ઞાન કેન્દ્ર અને ટ્રેનિંગ કોન્ફેડરેશન સાથે ઈ આનો ભાગ બની નિઃશુલ્ક ટ્રેનિંગ મેળવી શકો છો અને આ ભારત સરકારની યોજનાનો લાભ લઈ શકો છો। સાથે રિયલ સિલ્ક ફાર્મર ફાઉન્ડેશન સાથે જોડાઈ ગુજરાત રાજ્યમાં સહેતુત રેશમ વિશે નવસારી અને સુરત જિલ્લામાં જોડાઈ આ યોજનાનો ભાગ બની શકો છો। આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈજીના નેતૃત્વની અંદર ટેક્સટાઇલ મિનિસ્ટ્રી દરેક ક્ષેત્રનો સર્વગ્રાહી વિકાસ થાય તે માટે કટિબદ્ધ છે। આજે સુરતની અંદર આદ્યશ્રી ટ્રેનિંગ દ્વારા સિલ્ક સમગ્રના નેજા હેઠળ બહેનોને 60 દીકરીઓને પોતાને સિલ્કની ટ્રેનિંગ આપવામાં આવી, કેવી રીતે સિલ્ક બને છે, કોકુનમાંથી આવે છે, એની પ્રોડક્ટ, એનું સ્ટિચિંગ અને એની જતાં આગળ જતાં એ લોકો પોતે આમાં કેવી રીતે બુટીક ખોલીને સામેલ થઈ શકે એના માટેની માર્કેટિંગ સ્કિલ પણ અહીંયા શીખવાડવામાં આવે છે। એમના નિહાલ રૂપાવાલાએ ખૂબ સરસ રીતે આયોજન કરીને આ પહેલો બેચ જે સમાપ્ત કર્યો એના સર્ટિફિકેટ અપાયા। એ સર્ટિફિકેટ સરકાર માન્ય સર્ટિફિકેટ છે અને એને આધારે એમની પાસે ઓલપાડની અંદર પણ એક સેન્ટર ચાલે છે, એમાં પણ બધી ઇન્ક્વાયરીઓ આવી અને બીજા કરીને લગભગ 600 જેટલી દીકરીઓ આમાં કામ માટે એ લોકોને લગભગ 75 કલાકની ટ્રેનિંગ આપવામાં આવે છે અને 75 દિવસની અને રોજ 4-5 કલાકની ટ્રેનિંગ દ્વારા એ લોકો એક સક્ષમ બની ગયા છે।